કૈલાશ કે નિવાસી એ અનિરુદ્ધભાઈ, ચાર ભજન કરવાનો છો. મારા નિયમ પ્રમાણે ભજનમાં ચોહર થાય, ચોહર સિવાય ભજન થાય નહીં. એટલે મારા નિયમ પ્રમાણે ચાર ભજન કરી, એક મહાદેવનું અને એક અમારા જેતપુરનો એક ગોસ્વામી સાધુ છે, બાવાજીનો દીકરો. એ કે હું છેલ્લે બેઠો હોઈશ, પણ જે દિવસનું આ આયોજન નક્કી થયું તે દિવસના એના હૃદયની અંદર એક એક એવો ભાવ જાગેલો કે એક ભજન બાપુના ચરણમાં મૂકવું છે. એટલે બાપુ જ્યાં બેઠા હશે ત્યાં સાંભળતા હશે. એટલે એક ભજન આ ગધેથડ અને લાલદાસ મહારાજના હૃદય. વાહ, મારો બાપ દેવ દેવ. એટલે મહાદેવને યાદ કરી લઉં અને પછી એક બાપુના ચરણમાં ભજન. મેં બાપુને રૂમમાં વિનંતી કરી હતી ગુફામાં કે બાપુ, એ છોકરાની બહુ ઈચ્છા હતી, જે દિવસનું આયોજન નક્કી થયું તે દિવસનું એ લખવાની શરૂઆત કરે છે, એના ભાવ જોજો. એ છેલ્લું ભજન એનું રજૂ કરીને પછી મારી વાણીને વિરામ આપી દઈશ. તો કૈલાશ કે નિવાસી, કૈલાશ કે નિવાસી, શ્મશાનેશ્વ ક્રીડા સ્મર હર પી સાચા સહચરા, ચિતા ભસ્મ લેપ સ્ત્રગ પી નુકરો પી પરિકર,
अमंगल्यम शीलम अवभवतु नामेव अखिलम तथा वीतम स्त्रूणा वरद परम मंगलमशी कैलाश के निवासी नमो बार बार हो ए नमो बार बार हो आयो शरण तिहारे प्रभु तारका जहर दिया जीवन दिया कितना उदार तो आयो शरण तिहार प्रभु तारका कैलाश के निवासी नमो बार बार
દુનિયા આખી ભય થી જીવે છે. જે ભય ના એને પ્રકાર બતાવ્યા એમાં માણસે પોતાના પોતે પોતે ઉભા કરેલા ભય પોતે એમ પોતાનાથી બીવે કે આ કામ કર્યું છે એટલે મારું આમ થઈ જાય. બીજો ભાઈ કુદરતનો, જે કુદરત મોકલે છે જેનાથી માણસ ફફડે છે. પછી એમાં સુનામી આવી જાય, એમાં ભૂકંપ આવી જાય, કેટલા ભાઈ. અરે માણસ માણસથી બીવે છે, આનાથી બીવે, આનાથી બીવે, આનાથી બીવે. પશુઓ બીવે છે કે અમને કાપી નાખશે, બલિ ચડાવી દે, પશુ ફફડે છે. અને એમાંય અમુક ભય છે કુદરતી ભય. જો હમણાં અમેરિકામાં ભયંકર હિમવર્ષા આવી, વાવાઝોડું ફૂંકાણું, કેટલાય ઘર બાર વગરના થઈ ગયા. છેલ્લે માણસે એમ કીધું કે અતિવૃષ્ટિ અને દરિયાઈ સુનામી આવી. હજી 5 વર્ષ પહેલા જાપાનની અંદર આખા જાપાનને ધમરોળી નાખ્યું, બધાને ખબર છે. અને કાય અમને માટે માણસને મોટા મોટો કુદરતનો ભય હોય તો એ દુકાળનો ભય છે. આવા અનેક જાતના ભયમાં માણસ જીવે છે. પણ એમાં એક બહુ વિચાર કરવા જેવી બાબત છે કે આટલા મોટા ત્રાસવાદના ભયથી, આટલા કુદરતના ભયથી એક નાનકડું એવડું સૌરાષ્ટ્ર શાંતિથી જીવે છે, એનું કારણ છે આવા સંતો. આ બહુ મોટી વાત. એના તપના પ્રભાવથી આ અમુક અમુક બધી બબાલ આધિ વ્યાધિ ઉપાધિ દૂર રહે છે. મારા બાપ, આ સંત તપ કરી અને બીજું કાંઈ મેળવવા માંગતા નથી. ફક્ત આપણી ચિંતા છે કે આ બધાય સુખ શાંતિથી જીવે એટલે તપ કરે છે.
આપણા શરીરના ચામડાના જોડા બનાવી અને આવા સંતને પહેરાવીએ તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. એટલે એક ભજન પ્રાર્થના રૂપી રજૂ કરું છું, મોજ આવે તો એ ભજનની અંદર બધા પ્રેમથી ભજન સાંભળજો. જ્યાં બેઠા છો ત્યાંથી બેઠા બેઠા આવા સંતોને માને હાથ જોડીને પ્રાર્થના કરજો, અને કાંઈક અપાય તો બધા વરસી જાજો. એવું એક ભજન રજૂ કરીને મારી વાણીને વિરામ આપી દો. કે વિશ્વ સમસ્તના તમે વિધાતા, વિશ્વ સમસ્તના તમે વિધાતા, યાચું એવું વેદ માતા તમે કરજો દયા રે, તમે કરજો દયા રે. તમે રે માતા સર્વ સુખદાતા, તમે રે માતા સર્વ સુખદાતા, સદા મંગલ વરદાતા, તમે કરજો દયા રે, તમે કરજો. વર્ષે મેહું ના માગ્યા, તપે રે સૂરજ ધીમા આભમા, હો વર્ષે મેહું ના માગ્યા, તપે રે સૂરજ ધીમા આભમા, ધાન પાકે ધીંગા પણ ના દુકાન ક્યાંય નામ ના, ઓ છૂટી જાય ભૂખ દુખ ના નાતા, છૂટી જાય ભૂખ દુખ ના નાતા, યાચો એવું વેદ માતા તમે છો દેવ દયાળા, તમે કરજો દયાળા. વિશ્વ સમસ્તના તમે વિધાતા, યાચો એવું વેદ માતા, તમે કરજો દયા રે, તમે કરજો દયા રે. તમે રે માતા સર્વ સુખદાતા, સદા મંગલ વરદાતા, તમે કરજો દયા રે, તમે કરજો દયા. નાથો આ જલધી રાશી કરે છે તમાહી ડોલે તોરમાં, કઈક ખીલ્યા છે ઉપવન હસતા મહેકતા એની ગોદમાં, મૂકે નહીં મેરા મણ માજા, નહીં મેરા મણ માજા, યાચો એવું વેદ માતા તમે કરજો દયા રે, તમે કરજો દયા રે. વિશ્વ સમસ્તના તમે વિધાતા, તમે રે માતા સર્વ સુખદાતા, સદા મંગલ વરદાતા, તમે કરજો દયા રે, તમે કરજો દયા.
પંકજ ભાઈ દેજો ભૂકંપ નિદારા, દેજો ભૂકંપ નિદારા, આ ધરણી ધ્રુજે છે એના ખોફ થી, દેજો ભૂકંપ નિદારા, ધરણી ધ્રુજે છે એના ખોફ થી, જાન અને માલ પાછો ઉદરમાં ઓરે છે કેવા રોફથી, કોપે કદી ના ધરતી માતા, કોપે નહીં કોપે કદી ના ધરતી માતા, આ વાંચું એવું એ દુમાતા, કોપે કદી ના ધરતી માતા, યાચું માતા, તમે કરજો દયા રે, તમે કરજો દયા રે, તમે રે માતા સર્વ સુખ દાતા, સદા મંગલ વર દાતા, તમે કરજો દયા રે, તમે કરજો દયા રે, અને વેરે વિનાશ ભારી રાખે મનક બધું બાનમાં, વાયરા તોફાની વારો બાંધો સખાય હનુમાનના, સીતા મૈયાના દેજો વાસતા, જો એવું માતા, તમે કરજો દયા રે, તમે કરજો દયા રે, તમે રે માતા સર્વ સુખ દાતા, સદા મંગલ વર દાતા, તમે કરજો દયા રે, તમે કરજો દયા, સંતર દઈ દેશ પ્રેમ બિરાતા,
ਸਿਰ ਦੇਈ ਤੇ ਸੁਪਰੇਮ ਭਿੰਜਾ ਤਾਇਆ ਤੂੰ ਇਉਂ ਇਹ ਦਵਾਤਾ ਤਮੇ ਕਰਜੋ ਦਇਆ ਰੇ ਤਮੇ ਕਰਜੋ ਦਇਆ ਰੇ ਅਨੇ ਛੇਲੀ ਲਾਈ ਗਧੇ ਥੜਕਾਂ ਮੇ ਸੰਤੋ ਆਦਰੇ ਅਨੋਖਾ ਜਗਨ ਯਾਦਰੇ ਆਦੇ ਹੂੰ ਪੋਤਾ ਨਹੀਂ ਹੋਮੀ ਦੇਹੂੰ ਪੋਤਾ ਨਹੀਂ ਹੋਮੀ ਵਾਂਛ ਜਗਤ ਨਾ ਕਲਿਆਣ ਨੇ ਗਿਰੀ ਮਹਿਸੂਰਮ ਦੇ ਸੰਤੋ ਨੇ ਸੰਤੋ ਨੇ ਜਗਨੇ ਕਾਜ ਹੋ ਮਾਤਾ ਤਮੇ ਕਰਜੋ ਦਇਆ ਰੇ ਤਮੇ ਕਰਜੋ ਦਇਆ ਰੇ ਵਿਸ਼ਵ ਸਮਸਤਨਾ ਤਮੇ ਵਿਧਾਤਾ ਆ ਜੂ ਇਉਂ ਇਹ ਦਮਾਤਾ ਤਮੇ ਕਰਜੋ ਦਇਆ ਰੇ ਤਮੇ ਕਰਜੋ ਦਇਆ ਰੇ ਇਹ ਵਾਸੀ ਲਵੰਤ ਸਾਧੂ ਨੇ ਆਪਣੇ ਵਾਰੇ ਵਾਰੇ ਨੁਮੀਏ ਪਾਨਵਾਈ ਜਨਾ ਬਦਲੇ ਨਹੀਂ ਵਰਤ ਬੋਲੋ ਵੇਦ ਮਾਤਾ ਗਾਇਤਰੀ ਮਾਤ ਕੀ।